ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಕಥಾವಾರ್ತಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಸಾತ್ಮು ತರಂಗ ಛವ್ವಿಸ್ಮು ವೈರಾಗ್ಯವನಿ ಸುಬಾ ಪಾಸೆ ಖಟ್ಪಟ್ ಅನೆ ಸುಬಾಯೆ ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೆ ಸನ್ಮಾನಿತ ಕರ್ಯಾ ಎ ಪ್ರಸಂಗ ಆ ತರಂಗಮಾ ಆಪಣೆ ಶ್ರವಣ ಕರೀಸು. ಶ್ರೀಹರಿವರ ಸತಸಂಗಕ್ಕೆ ಸಹಾಯಕರತ ಪಲ ಪಲ್ ಅಸುರ ಫಿರತ ಹಿ ಉತ್ಥಾಪನೆ ಪುನಿ ಪುನಿ ಕರಿ ಛಲಬಲ್. ಶ್ರೀಹರಿವರ ಸತಸಂಗಕ್ಕೆ ಸಹಾಯ ಕರತ ಪಲ ಪಲ್. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಪಳೇ ಪಳೇ ಆ ಸತ್ಸಂಗನಿ ಸಹಾಯ ಕರೆ ಜೆ. ಶ್ರೀಹರಿವರ ಸತಸಂಗಕ್ಕೆ ಸಹಾಯ ಕರತ ಪಲ ಪಲ್ ಪಳೇ ಪಳೇ ಸಹಾಯನ ಕರ್ನಾರ ಭಗವಾನ್ ಛೆ. ಸಂಕಟ ಸಮಯನಿ ಸಾಕಳ ಜ ಶ್ರೀಹರಿ ಛೆ. ಘಣೀ ವಾರ ವಾತ್ ಕರೂ ಛು ತಮಾರೀನೆ ಅಮಾರಿ ರಾತ್ರೇನೆ ದಿವಸೆ ಡಗಲೇನೆ ಪಗಲೆ ರಕ್ಷಾನ ಕರ್ನಾರ ಕೋಣ ಛೆ. ಬಿಲ್ ಗೇಟ್ಸ್ ಜೆವೊ ಬಿಲಿಯನರ್ ಮಾಣಸ್ ಹೋಯ್ ಅನೆ ರೋಡ್ ಉಪರ್ ವಾಕ್ ಕರ್ವಾ ನಿಕಳೆ ಅನೆ ಪಾಛಳ ಡೋಬರ್ಮೆನ್ ಪಡೆ ಎಕ್ ಕೂತರೋ ಪಾಛಳ ಪಡೆ ತೊ ಕೂತರಾನೆ ಎಮ್ ಕೆಸೆ ಮಾರೀ ಪಾಸೆ ಬಿಲಿಯನ್ಸ್ ಆಫ್ ಡಾಲರ್ ಪಡ್ಯಾ ಛೆ ಪಾಛೋ ವಳಿ ಜಾ ಕೆಸೆ ಎಮ್ ಎಮ್ ಕೆಸೆ ಮೈಕ್ರೋಸಾಫ್ಟ್ನ ಮಾಲಿಕ ಛು ಭುಕ್ಕಾ ಬೋಲಾಯ್ ದೇಶ ಪಾಛೋ ವಳಿ ಜಾ ಎಮ್ ಕೆಸೆ. ಬಿಲಿಯೋನೇರ್ ಮಾಣಸ್ ರೋಡ್ ಉಪರ್ ಚಾಲೆ ಛೆ ಜೊ ಕೂತರೋ ಪಾಛಳ ಪಡೆ ತೊ ಎನ್ನ ಮಗಜಮಾ ಎಕ್ ಸೆಕೆಂಡ್ಮಾ ವಿಚಾರ ಆವೆ ಎಕ್ ಸೆಕೆಂಡ್ಮಾ કે મારા પૈસા કોઈ કામના નહીં, મારા બંગલા કોઈ કામ નહીં લાગે, મારી બુદ્ધિ કોઈ કામ નહીં લાગે. એક સેકન્ડમાં કોને યાદ કરશે? હે ભગવાન, આનાથી બચાવજો. કૂતરાથી પણ ભગવાન સિવાય કોઈ બચાવી ન શકે તો પછી આ કાળ અને કર્મ એનાથી ભગવાન સિવાય કોઈ બચાવનાર છે? મોટામાં મોટું અજ્ઞાન કયું છે? ખરેખર જે આપણી રક્ષાના કરનારા છે એને આપણે ભૂલી ગયા છીએ, અને જે આપણી રક્ષા કરી શકે એમ છે જ નહીં એને આપણે શું માનીએ છીએ? આપણા સાચા રક્ષક માનીએ છીએ. તમે બધા ભક્તો બહુ સારા ભક્તો છો. મારી તમને બસ બે હાથ જોડીને એટલી જ વિનંતી, કથાવાર્તા સાંભળો છો, અને હવે તો મોટાભાગના હરિભક્તો ટીવીમાં જ કથા સાંભળે, મોટી ટીવીની સ્ક્રીન હોય, ઘરમાં ટીવી તો વપરાતું નથી. કથા વાર્તામાં એટલી સરસ, અમે પણ હરિભક્તોના ઘરે કથા સાંભળતા હતા, દાદા મજા આવે. હા, હરિભક્તો કહે ને કે સ્વામી મંદિર કરતાં ઘરે બેસીને મજા આવે છે, એવું લાગે ક્યારેક? સાચું લાગે. હા, અને અમારા ભગતને તો બધા એટલા બધા આશીર્વાદ આપે છે કે એવી મહારાજની સરસ મજાની મૂર્તિઓ લાવી લાવીને મૂક્યા જ કરે છે ને. એટલે સ્વામીની કથા ને મહારાજની મૂર્તિ ખસવાનું મન જ ન થાય એમ લાગે હમણાં ટીવીમાંથી મહારાજ બહાર નીકળશે. અમારા હિરેન ભગતના દાદા એટલાન્ટામાં છે,
એ તો એટલા ભાવવિભોર બની ગયા, એટલા ભાવવિભોર બની ગયા. એક એક સ્વામી આ કથા ચાલે ને હું તો ઘણીવાર રડી દઉં, મારી આંખમાંથી આંસુ નીકળી જાય કે આપણને શું મળ્યું, કેવા સંતો મળ્યા, કેવા ગુરુજી મળ્યા, કેવી કથા મળી, કેવો લાભ મળ્યો. ઘર બેઠા ગંગા, હવે ખાલી ડૂબકી જ મારવાની છે દાદા. પળે પળે આ સત્સંગની સહાય કરનારા શ્રીહરિ છે. તમે નિષ્કુળાનંદ સ્વામીને પૂછો, તમે મુક્તાનંદ સ્વામીને પૂછો, તમે હરિચરિત્રામૃત સાગરમાં જુઓ, તમે ભક્ત ચિંતામણીમાં જુઓ, પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. દુઃખ દરિયામાંથી તાર્યો જીવન જાણું છું, વળી અધમને ઉધાર્યો જીવન જાણું છું. ભગવાને ડગલે ને પગલે રક્ષા કરી છે, અજ્ઞાની જીવ ભૂલી ગયો છે. કારણ કે ભગવાને રક્ષા વિધાઉટ એની કન્ડિશન કરી છે દાદા. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અજ્ઞાની આ જીવ ભગવાનને એટલા માટે ભૂલી ગયો છે, ભગવાને કોઈ પણ શરત વિના, કોઈ પણ કન્ડિશન વિના જીવની રક્ષા કરી છે. કેવળ દયા, કેવળ કરુણા, કેવળ કૃપા. અને કેવી ભગવાન રક્ષા કરે છે, અમે તો વિચરણમાં જઈએ. મેં હમણાં તમને વાત કરી હતી, અમે હ્યુસ્ટનમાં હતા, હસમુખ મામાના ઘરે બેઠા હતા, અને ત્યાં વચનામૃતના ખૂબ સારા જ્ઞાની નટુભાઈ, એમણે પોતાના જીવનની સત્ય ઘટના જ્યારે વાત કરી. ગર્ભવાસમાં આપણી બધાની ભગવાને રક્ષા કરી છે, પણ ભગવાને એ વસ્તુ આપણને ભૂલાવી દીધી છે ને, એટલે આપણે બધા નિર્ભય થઈને બેઠા છીએ. બાકી હમણાં જો 10-20% એનું નોલેજ ભગવાને રાખ્યું હોત ને, 10-20% જ બુદ્ધિમાં એ વસ્તુ યાદ રાખી હોત ને, તો શું થાત? હા, બધા માળા લઈને બેસી જાત લોયાધામમાં. હા, અમેરિકાના ફાઈટર પ્લેનો, બોમ્બર પ્લેનો, એટલા બધા બોમ્બ ચારે બાજુ વરસાવે, અને ચારે બાજુના મકાન રાખના મકાનો હોય ને, એમ ચારે બાજુ ભસ્મીભૂત થતા હોય, માણસો મરતા હોય, વચ્ચે એક જ બિલ્ડિંગ સલામત રહે. કાચ બાદ તો બધું તૂટી ગયેલું. એક સેકન્ડમાં એમ લાગ્યું હમણાં ગયા કે રહ્યા, ગયા કે રહ્યા, આમ થતું હોય. અને ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરે, કરે એમ નહીં, એની દીકરીને દર્શન આપ્યા. દીકરીએ મહારાજની મૂર્તિના કેવા દર્શન કર્યા, એકે એક અંગ મહારાજના કેવા જોયા, મહારાજની મૂર્તિને કેવી એણે ધારી. આજે પણ એ વાત કરતા કરતા નટુભાઈ રડી પડે, એની આંખમાંથી ટપક ટપક આંસુ પડી જાય. દાદા, આટલી મોટી રક્ષા તો આપણા બધાની ભગવાને કરી છે, નથી કરી? પણ આપણે બધા કેવું શું થયું છે, ભૂલી ગયા છીએ. એટલે રોજ ભગવાનની કૃપાનો વિચાર કરતા શીખીએ. એમ કરતા કરતા આપણું મન જ્યારે ભગવાનની કૃપામાં પરોવાઈ જાય ને, અમારે તો દરરોજનો અનુભવ. હસમુખભાઈ, હમણાં અમે ત્યાં વિચરણમાં હતા ને, વિજયભાઈના ઘરે મહાપૂજા, ને આશિત ભગત ને બાબુ કાકા ને બધા ગાડી લઈને આવે રથ લઈને, અને ભમ્મદને એક્સિડન્ટ થઈ ગયું મોટું ભાઈ. ભગવાને રક્ષા કરી, આ તો હરણ વચ્ચે આવી ગયું. અમારી ગાડી નહીં, ભૈલુભાઈની ગાડી હતી. આશિત ભગતને બધા ગાડીમાં બેઠા. કેવું આશિત ભગત, કોણ રક્ષાના કરનારા છે? હા, એમાં જો થોડું કે આઘું પાછું થાય તો શું થાય? માટે રક્ષાના કરનારા મહારાજ છે. કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, એટલે કદાચ કરોડ કામ બગડી ગયા, પણ સૌથી પહેલાં આત્માનું કલ્યાણ, સૌથી પહેલાં ભગવાનની પૂજા, સૌથી પહેલાં મહારાજની સેવા, આ કરી લઈએ. બાકી જીવનને મૃત્યુ તો ચાલ્યા જ કરવાના, પણ ભગવાન પોતાના ભક્તની મૃત્યુમાં પણ સહાય કરે છે. મેં મારી આંખથી જોયું આ દ્રશ્ય. યોગી સ્વામીના જીવનમાં છેલ્લા મેં દર્શન કર્યા
છેલ્લા 10 થી 15 દિવસ અમે જોડે ને જોડે હતા, મેં આખી ઘટના આંખથી જોઈ. આ શાસ્ત્રો રોજ વાંચીએ છીએ, પણ 100% એમ લાગે આમાં જે લખ્યું છે ને આ બધું સાચું છે. શ્રી હરિવર સતસંગ કે સહાય કરત પલ પલ, અસુર ફિરત હિ ઉત્થાપને, પુનિ પુનિ કરે છલ બલ. ભગવાન તો સહાય કરે છે અને અસુરો વારંવાર છળ કપટ અને બળ કરીને સત્સંગને ઉખેડી નાખવા ફરે છે. અનાદિ કાળથી અંજવાળું અને અંધારું ચાલ્યું આવે છે, એવી જ રીતે અનાદિકાળથી દૈવી ને આસુરી, સત્ય ને અસત્ય એનું યુદ્ધ પણ અનાદિકાળથી ચાલે છે. અપમાન રૂપી ગધેડા ઉપર બેસવું પડે આવી અસુરોની લાજ વારંવાર જતી હોવા છતાં તે શરમાતા નથી. આવું તો કરોડો વાર થાય છે, છતાં તેઓ ઉત્પાત કરતા જ રહે છે. લો, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે તેમણે પોતાને હાથે અનેક અસુરોને માર્યા, છતાં ત્યારે અસુરોને શરમ આવી નહીં અને વારંવાર એક પછી એક એમ અન્ય અસુરો આવતા જ રહ્યા. તે પ્રમાણે જ રામાવતારમાં પણ થયું. અરે, અનંત અવતારોમાં આવીને આવી રીતે અસુરોનો વારંવાર વિનાશ કર્યો તો પણ તેનો પાર આવતો નથી. પૂજ્ય ગુરુજી ઘણી વાર એમ કહે, અસુરો પાસે એક વસ્તુ શીખવા જેવી છે. શું કહે? સત્પુરુષની દ્રષ્ટિ તો એવી છે ને. ગુરુજી એકવાર કથામાં એટલી સરસ વાત કરી, એટલી સરસ વાત કરી, આપણને મગજમાં આવો વિચાર પણ ના આવે કે ગટરમાંથી ક્યારે ગંગાજી પ્રગટ થાય. ડુંગળીની ટોપલીમાંથી કસ્તુરની સુગંધ આવે ખરી? આ ગુરુજીના શબ્દો. ડુંગળીની ટોપલીમાંથી કસ્તુરની સુગંધ, એક સત્પુરુષનું કેવું ચિંતન. ગટરમાંથી ગંગાજી પ્રગટ થાય ક્યારે? વેશ્યા જેવું જીવન. ગુરુજી કેટલી સરસ વચનામૃતની કથામાં વાત કરી. દત્તાત્રેયને વેશ્યામાંથી ગુણ દેખાયો. વેશ્યા એટલે ગટર જેવું જીવન કહેવાય કે ના કહેવાય, કે એના કરતાં ખરાબ કહેવાય ને. ગટર તો હજી સારી કે કોઈ પડે તો કદાચ આ એક જ જન્મ માટે મરે, પણ આમાં પડે તો અનેક જન્મો ખલાસ કરી નાખે. ગટરમાંથી ગંગા જળ પ્રગટે એ શક્ય જ નથી, પણ તેમ છતાં સત્પુરુષમાં એ તાકાત છે, એક દિવ્ય દ્રષ્ટિમાં એ તાકાત છે કે ગટર જેવા જીવનમાંથી પણ એ કંઈક ગંગાજળ જેવું પવિત્ર વસ્તુ શોધી શકે. દત્તાત્રેયજીએ વેશ્યામાંથી ગુણ પકડ્યો. પૂજ્યપાદ ગુરુજીએ કથામાં એકવાર સરસ વાત કરી, અસુરો પાસેથી એક વસ્તુ શીખવા જેવું છે કે અસુરો મરતા સુધી થાક્યા વિના લડે છે. બધા અસુરો તમે જુઓ, જેટલા ઇતિહાસમાં અસુરો થયા છે એ લોકો પાસે જજુમવાની જે તાકાત છે ને, કરતે રહો, પરસિસ્ટન્સ, ટ્રિમેન્ડિયસ પરસિસ્ટન્સ. સ્વામી વિવેકાનંદ બહુ સરસ વાત કરતા આના ઉપર. પરિણામની અપેક્ષા છોડો, બસ મર્યા સુધી મથતા રહો, મરતા સુધી મથ્યા કરો. વચનામૃતમાં મહારાજ એમ કહે, પ્રથમનું 70મું, કે આમ કરતા કરતા યુદ્ધમાં જો કદાચ દેહ પડી જાય ને, પણ યુદ્ધ ચાલુ હોય ને, તો માલિક તો જાણે છે કે યુદ્ધને વિશે શહીદ થયો, યુદ્ધને જીતે ને, એને જેટલો મોટો ઇલકાબ મળે ને, એના કરતાં પણ મોટો ઇલકાબ યુદ્ધને વિશે પાછો ન પડે ને, શહીદ થાય એને મળે છે. આ લોકની રીત છે. મહારાજે એ જ રીત અધ્યાત્મમાં પણ બતાવી કે આપણે આપણા અંતઃશત્રુઓ સાથે, આપણે આપણા સ્વભાવો સાથે, આપણે આપણા મન બુદ્ધિ સાથે લડતા લડતા બસ મારે મહારાજને રાજી કરવા છે, આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરવો છે, આને આ દેહ કરીને અક્ષરરૂપ થવું છે, આમ લક્ષ્ય બાંધીને મથ્યા કરીશું અને કદાચ મૃત્યુ આવી જશે. ગાઢ સંકલ્પ ભલે શાંત નહીં થયા હોય, મન બુદ્ધિ કદાચ ભલે પવિત્ર નહીં થયા હોય, પણ આપણી આ જજુમવાની જે રીત હશે ને, એને જોઈને પણ મહારાજ આપણા બધા ગુના માફ કરી અને કરોડો જન્મની કસર એક જન્મે પૂરી કરી નાખશે. અસુરો પાસેથી પણ આ શીખવા જેવું છે. પૂજ્યપાદ ગુરુજી એમ કહે, જેટલા અસુરો છે ને બધા તમે જુઓ, રાવણ જુઓ, એને એક પણ વાર એમ ઈચ્છા થઈ કે ચાલો રામ પાસે જઈને ભજન કરીએ? દુર્યોધનના 99 ભાઈ મરી ગયા,
તો પણ એકવાર એના મનમાં વિચાર આવ્યો ખરો, અસુરો પાસે એક સ્પિરિટ, એક ઝઝુમવાની તાકાત જબરજસ્ત હોય છે. સજ્જનો એટલા બધા નબળા મનના હોય છે ને, થોડી વાતે હાવ ઢીલા પડી જાય, નર્વસ બની જાય. ઘણીવાર નબળી માનસિકતાને જ આપણે સજ્જનતા તરીકે સ્વીકારી લીધી છે. માફ કરજો, આ બધા શાસ્ત્રોના બધા કડવા વચનો છે, ક્યારેક આવી જાય. અસુરોનો ઉપદ્રવ નેગેટિવ દિશામાં છે, આપણે પોઝિટિવ દિશામાં એટલી મહેનત તો કરવી જ પડશે. બેસી રહેવાથી કોઈને કલ્યાણ નથી મળવાનું. એ લોકો સત્ય સાથે લડે છે, આપણે અસત્ય સાથે લડવાનું છે. અસુરો પોતાના દેહને માટે લડી રહ્યા છે, આપણે આત્માના કલ્યાણ માટે ઝઝૂમવાનું છે. ભગવાને અનંત વાર આવી અનંત અવતારો લીધા, અસુરોનો સંહાર કર્યો, છતાં પણ હજી અસુરો ઓછા થયા વધતા જ જાય છે. બોલો, શું તાકાત છે લોકોની. અબ અવતાર મે ઓરહી દ્વારા, અપમાન કરાવત વારન પારા, એક એક અવતાર કો જેતા, એક એક અવતાર કો જેતા, સામ્રથ જો કહાવત તેતા. અબ અવતાર મે ઓરહી દ્વારા, અનંત અવતારો આગળ લીધા છે, એમાં તો પ્રભુએ અસુરોનો સંહાર કર્યો. આ વારે આ અવતાર થયો છે, પ્રભુએ પ્રતિજ્ઞા કરી છે, હાથમાં શસ્ત્ર નહીં ઉપાડે, અશ્વત્થામાં એ સાપ આપ્યો છે. અસુરના સાપને પણ પ્રભુએ અનુગ્રહ કરી અને સ્વીકાર્યો, શસ્ત્ર ઉપાડવાનું નહીં આવી પ્રતિજ્ઞા કરી. એટલે શું કર્યું, આ અવતારમાં શ્રીહરિ બીજા દ્વારા અસુરોનું પારાવાર અપમાન કરાવે છે. એક એક અવતારનું જેટલું સામર્થ્ય કહેવાય છે તેને આ વખતે શ્રીહરિએ જનજનમાં વાપર્યું છે. જન જન પ્રતિવાવરે અબહી, જન જન પ્રતિવાવરે અબહી, જાને મે આવતન વાત સવહી. પૂર્વેના એક એક અવતારમાં જેવું ઐશ્વર્ય હતું, એવું ઐશ્વર્ય તો શ્રીહરિએ પોતાના આશ્રિત એક એક જીવમાં મૂક્યું છે. આ બધી વાત જાને મે આવતન બાત સબહી, આ વાત કોઈને જાણ્યામાં આવે એવી નથી. પૂરે એકાંતિક હોવત જેહી, પૂરે એકાંતિક હોવત જેહી, જે પૂરેપૂરા એકાંતિક થઈ જાય ને, તાકે જાને મે આવત તેહી. એકાંતિકની દ્રષ્ટિને જે પામે છે ને, એવા જીવ આ વાતને સમજી શકે છે. કઈ વાત? ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની પાસેનું ગામ વંથલી ત્યાં પધાર્યા હતા. કલોલા જ્ઞાતિના કલ્યાણજી બાપા એના ઘરે પધરામણી કરી. સ્વામી એટલા બધા રાજી થયા. સ્વામી એમ બોલ્યા, ઘણા હરિભક્તોને તો અમે દર્શન દેવા જઈએ છીએ, પણ કોઈક હરિભક્તો તો એવા હોય, આમ હાથ કરીને બોલ્યા, હા, કોઈક હરિભક્તો તો એવા હોય કે જેના અમે દર્શન કરવા જઈએ છીએ. બોલો, અરે આ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ત્યાગી કે ગ્રહસ્થનો કોઈ મેળ નથી, જેની સમજણ ઊંચીને એ મહાન છે. ભગવાન સ્વામિનારાયણના આ વચનામૃતના સિદ્ધાંતો હર હંમેશ આપણે યાદ રાખીએ. આજે ચારે બાજુ તમે જો અવળું જ્ઞાન ચાલ્યું છે, ચારે બાજુ સત્સંગમાં પણ એટલો જ કુસંગ ચાલ્યો છે, અને વિચરણમાં જે વારંવાર એવા અનુભવ થાય, પણ એ કુસંગ કોને અડવાનો જેણે સત્સંગને સ્વીકાર્યો નથી. આખી દુનિયામાં વરસાદ પડતો હોય, આખી દુનિયામાં, પણ આપણે એક છત્રી લઈને બેઠા હોય, ઊભા હોય ને, એક છત્રી પકડીને, તો આખી ધરતી ભલે જળબંબાકાર થાય, પણ આપણે કોરા રહી શકીએ. એમ એક સત્સંગનો આશરો ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી વચનામૃત, આવા દિવ્ય શાસ્ત્રો આપણે નથી જાણ્યા, એટલે સત્કુસંગને લીધે આપણે પ્રભાવિત થઈએ છીએ. કલ્યાણજી બાપાને ત્યાં સ્વામી બેઠા છે. કલ્યાણજી બાપાના ઘરના દીકરાઓને જોઈ સ્વામી એવું બોલ્યા કે અહો, આજે તો શ્રીજી મહારાજનો પ્રતાપ તો જુઓ. અવતારોમાં જેટલું ઐશ્વર્ય છે
એટલું તો આ હરિભક્તોના દીકરામાં દેખાય છે. બોલો, ભક્ત ચિંતામણી ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા પરચા લખ્યા છે. પરચા એટલે એ સમયમાં બનેલી સત્ય ઘટનાઓ. ભગવાનનું ઐશ્વર્ય તો ચોક્કસ મહાન છે, કારણ કે ભગવાન છે, ઐશ્વર્યના માલિક છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. પરંતુ એ પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને એના સંત એ પણ સમર્થ છે. સંતના ઐશ્વર્ય તો હજી સમજી શકાય, પણ એના ભક્ત, અરે ભક્ત નહીં, એના ભક્તના ઘરના દીકરાઓ પણ. વડોદરામાં ઢુંઢુબા હતા, દક્ષિણી બ્રાહ્મણ, એની દીકરી મથુરાબાઈ, આ નાની દીકરી, અને પૂર્વની કોઈ મહામુમુક્ષુ દીકરી. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એણે સાંભળ્યો, ભગવાન તરફ એનું મન ખેંચાણું. આ કળિયુગમાં પ્રગટ ભગવાન, હાલતા ચાલતા ભગવાન, એના સંતની રીતભાત, આ બધું જાણી એને ખૂબ ભાવ થયો. ભગવાનને યાદ કર્યા કરે, સહજ સંભાળ્યા કરે, હાલતા ચાલતા એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. આ મથુરાબાઈ ભગવાનને સંભાળ્યા કરે, એનો આત્મા ભગવાનમય બની ગયો, ચિત્તની વૃત્તિ શાંત અને સ્થિર થઈ ગઈ, મનના સંકલ્પ બંધ થઈ ગયા, એટલે સમાધિ દશા થઈ. દિવ્ય તેજ હૃદયમાં પથરાયું, સમાધિમાં જતી રહી, અક્ષરધામની મૂર્તિનો અનુભવ કરે અને આંખો ખોલી એ અનુભવની વાતો કરે. મેં આજે તો આવું જોયું, મને આજે આવો અનુભવ થયો, વાત ચારે બાજુ ફેલાણી. આસપાસના માણસો આવે એવી અટપટી વાત આ નાની દીકરી કરે. કોણ? મથુરાબાઈ. નાની દીકરી એવી અટપટી વાતો, એવી ગહન વાતો, એવી ગૂઢ વાતો, એવી મોટી વાતો કોઈના માન્યામાં ન આવે. ગાયકવાડ રાજા સુધી આ વાત ફેલાણી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સ્વામી આના સાક્ષી છે, અને સ્વામી લખી છે. નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું, ગાયકવાડને પણ માન્યામાં ન આવ્યું કે આમ 5 વર્ષની દીકરી અને કંઈ ગોલોકને વૈકુંઠને બ્રહ્મમહોલની વાતો કરીને ગમે તેવો ઉલટસુલટ પ્રશ્ન પૂછે એનો જવાબ આપે, આ બધું દંભ છે, પાખંડ છે, કંઈક તૂત છે આમાં, મને વજૂદ નથી લાગતું. પંડિતોને મોકલ્યા, પંડિતો પ્રશ્ન પૂછવા આવ્યા. અરે, એવું લખ્યું કે આ દીકરીની વાત સાંભળી પંડિતોના પ્રશ્ન પૂછતા પહેલા જવાબ મળી ગયા એને, પૂછવાનું તો ક્યાં વાત છે એમાં. પેલા પંડિતોએ આવીને જ્યારે વાત કરી, ગાયકવાડ સરકાર માની ન શકે. પૂછવાની વાત એક બાજુ, પૂછે ને જવાબ મળે, એના કરતા તો પૂછ્યા વિના જ સમાધાન થઈ ગયું. પરચા વિભાગમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે, આ મથુરાબાઈ નામની દીકરી એની વાત ચારે બાજુ ફેલાણી, કોઈ કુતૂહલપૂર્વક, કોઈ કેમ કે નાની દીકરી હોય એમાં શ્રદ્ધા બેસવી એ પણ એક કામ છે, પણ તેમ છતાં બધાને વાત સાચી લાગવા લાગી, એ વાત ચારે બાજુ ફેલાણી. એમાં એક વણિક સ્ત્રી હતી, મોટી ઉંમર હતી, એના હૃદયમાં એટલી બધી અશાંતિ હતી, એટલો ઉદ્વેગ હતો, એટલું દુઃખ હતું. એ સ્ત્રી એકવાર મથુરાબાઈ પાસે આવે અને રડવા લાગી, પોતાના હૃદયની બધી કથા એણે કહી. 20 વર્ષથી વૈષ્ણવ પરિવારની અંદર રહેનારી એ સ્ત્રી, મોટા મોટા ગુરુઓને સેવનારી એ સ્ત્રી, કેવા દંભી પાખંડી ગુરુઓએ કેટલો બધો એ સ્ત્રીનો દુરુપયોગ કર્યો હતો, એ સ્ત્રીએ પોતાના હૃદયની બધી વાત કરી. મથુરાબાઈ તો નાની દીકરી હતી, એને આશ્વાસન આપ્યું, કહ્યું કંઈ વાંધો નહીં, કાલે તમે આવજો, તમને શાંતિ થાય એવો રસ્તો બતાવીશ. બસ મારા મનમાં અપાર અશાંતિ છે, કંઈક એ રસ્તો કરો, કાલે આવજો. બીજે દિવસે પેલી સ્ત્રી આવે, એને કે બેસી જાઓ તમે. સ્ત્રીને બેસાડી, પોતે બેસી ગઈ. એ કે હું બોલું એમ બોલજો, હું જે તમને વાત કરું એ વાત સાંભળજો. મહારાજની વાત કરતી જાય, મહારાજનું નામ બોલાવતી જાય, અને વૈષ્ણવ સ્ત્રીને સમાધિ કરાવી.
તમે કલ્પના કરી શકો જે ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું કે અવતારો જેવું ઐશ્વર્ય તો એક હરિભક્તને વિશે મૂક્યું, હરિભક્તના દીકરાને વિશે મૂક્યું, સમાધિ થવીને, આ તો અઘરામઘરી વાત છે, પણ બીજાને સમાધિ કરાવીને, એ તો ભગવાન સિવાય કોઈનું કામ નથી. કાં ભગવાન કરાવી શકે અને કાં ગોપાળાનંદ સ્વામી જેવા, એટલે ભગવાન જેવા હોય ને એ કરાવી શકે. મથુરાબાઈ શું કરે એવું? કોને? પેલી અભાગણી સ્ત્રીને સિદ્ધિ સમાધિ જ, સીધો હાઈ ડોઝ, એટલો મોટો ડોઝ આપી દીધો અને ગોલકમાં મોકલી. ગોલકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાનનું ધામ જોઈને એટલી શાંતિ થઈ, 20 વર્ષની પીડા હતી ને 20 વર્ષનું દુઃખ બધું વિસરાઈ ગયું. પણ સ્વામીએ છેલ્લે નોંધ જે લખી છે ને ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રચા વિભાગમાં, એ સ્ત્રીએ સત્સંગને તો સ્વીકાર્યો પણ એના હૃદયમાં હા પડી ગઈ, ભગવાન સ્વામિનારાયણ સાચા, એના સંતો સાચા અને એના હરિભક્તો પણ સાચા અને એનો સત્સંગ પણ સાચો. બોલો. જન જન પ્રતે વાવરે અબહી, જાને મે આવતન વાત સબહી, પૂરે એકાંતિક હોવત જેહી, પૂરે એકાંતિક હોવત જેહી, તાકે જાને મે આવત તેહી, તાકે જાને મે આવત તેહી. આજે પણ એવા બાળકો છે, એવા બાળકો છે, મેં પોતે અનુભવ્યું છે. માનસી પૂજા કરતા હોય દાદા, એને સ્વપ્નમાં મહારાજ આવતા હોય, અરે સ્વપ્નમાં મહારાજ આવીને એને પરચા પૂરતા હોય એવા દીકરાઓ આજે ઇન્ડિયામાં અને અમેરિકામાં છે. ભગવાન બાળકના પણ નથી, બુઢ્ઢાના પણ નથી, સ્ત્રીના પણ નથી, પુરુષના પણ નથી, સંસારીના પણ નથી, સંતના પણ નથી. જે પવિત્ર હૃદયનો હોય ને એને પ્રભુ મળે છે. બાળકના હૃદયમાં નિર્દોષતા સહજ હોય છે, સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ સહજ હોય છે. એટલા માટે લગભગ તમે શાસ્ત્રોમાં જોશો ને, પરચા વિભાગમાં તમે ઝાઝા પરચા જોશો ને, તો કાં બહેનોના છે અને કાં વડીલ ભક્તોય છે, એમાં સંતો પણ છે, પણ આ બે વધી જાય, તમે તપાસ કરજો. જે સાચા એકાંતિક થાય છે તેને અનુભવમાં આવે છે. આપણા સત્સંગમાં કેટલા ખળ આવે છે તે શ્રીહરિની દેશી કરવા જાય છે. હવે આસુરોની વાત શરૂ થઈ. શ્રીહરિની બધી ક્રિયાઓને શીખીને તેમના જેવો ભાવ દેખાડવા પ્રયત્ન કરે છે, પરંતુ પાક્કા હરિભક્તો તેવાને જોઈને તેમને ગધેડાને તુલ્ય સમજે છે. જે શ્રીહરિના જેવો થઈને શ્રીહરિની દેશી એટલે કે નકલ દેખાડે છે તે તો બધા અસુરોના રાજા છે એમ જાણવું. ભગવાન થવાનું એવું છે ને દાદા, અત્યારે હજારો ભગવાન જીવે છે અને જેલમાં પણ બેઠા છે, અને જેલમાં બેઠા બેઠા પાછા પરચાઓ પૂરે છે. સ્વયં ભગવાન જેવો થઈને જે તેમના જેવો ભાવ બતાવે તે તો મૂર્ખ લોકોના ચિત્તમાં ભ્રમ પેદા કરે છે. હિરણ્યકશિપુ અને રાવણ સહુથી ભારે અને વધારે ભયંકર હતા, તે તો સ્વયં ભગવાન બની બેઠા હતા. જેને ભગવાન સાથે વેર હોય તેના કરતાં તો આ દૈત્યો વધારે ભયંકર કહેવાય. જે મનુષ્ય હોવા છતાં ભગવાન થવા ચાહે છે તેને તો કરોડ કૃતજ્ઞ સમાન જાણવો. તે અનંત લોકોને લઈને યમપુરીમાં જાય છે, અહીંયા જગતને ચાહે તેમ ભમાવે, પણ પછી તેનો એવો છક રહેવાનો નથી. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. કળિયુગમાં તો એવું છે, ઇમિટેશન ગ્લિટર્સ મોર. ખોટું છે ને એ સાચા કરતાં ચમકે વધારે. કળિયુગમાં દંભ અને પાખંડ પૂજાશે, ઘણીવાર કહું છું ને, કળિયુગ છે ભાઈ કળિયુગ, અહીં સત્યનો સ્વીકાર થાય છે અને અસત્યનો સ્વીકાર થાય છે. કળિયુગનો લક્ષણ કેટલું સરસ કોઈ જેણે લખ્યું, એને સત્યનો સ્વીકાર થાય છે, અસત્યનો સ્વીકાર થાય છે, ખોટા પૂંજાય છે અને સાચા મૂંઝાય છે. ચારે બાજુ તમે જો આનાથી બીજું કંઈ સત્ય દેખાય છે?
જીવનમાં યાદ રાખીએ. આ બધી જ વાતો બીજા માટે જો તમે અપનાવવા ગયા ને તો તમે પણ દુઃખી થવાના. આ બધી વાત આપણા માટે છે, આપણા જીવનમાં ઉતારીએ. પછી બીજાને જોઈને તમે કહીએ કે જો આ પાખંડી, આ દંભી, બીજાનું જે હોય તે આપણામાં દંભ પડ્યો છે એને ઓળખીએ, આપણામાં પાખંડ પડ્યું છે એને ઓળખીએ. આપણે કોઈ સાથે છળ ન કરીએ. દાદા ગુરુજીની વાત પૂજ્યપાદ ગુરુજી અનેક વાર કરે છે, અનેક વાર કરે છે. દાદા ગુરુજી વારંવાર ગુરુજીને એમ કહેતા, ગુરુજી અમને સંતોને પણ અનેક વાર કહે છે, આપણે સાધુ છીએ, કદાચ કોઈ છેતરી જાય ને તો આપણે છેતરાઈ જઈએ, પણ આપણે કોઈને છેતરવા નહીં. અને આપણે જો કોઈને છેતરીશું ને તો એ આપણી સાધુતા તો લજાશે, પણ એ આંગળી ભગવાન સુધી કરશે. જોયા સ્વામિનારાયણના સાધુ? સાધુનો ધર્મ છેતરાઈ જવું, આ કંઈ ગુનો નથી, આ કંઈ પાપ નથી. છેતરાઈ જઈએ, કોઈ છેતરી જાય તો છેતરાઈ જઈએ, બરાબર, પણ આપણે કોઈને છેતરવા નહીં. આ સાચી સાધુતાની ઈટ છે, પાયો છે. અને આજે તો અવળું જ શીખવાડે બધા. બોલો, કાગડીને ચિંતા થઈ કે મારા દીકરાને થોડું જ્ઞાન આપું. નાના દીકરાને કીધું કે બેટા, આ બે પગવાળા જોઈએ ને, કાળા માથાવાળા, હા, એ બધા આપણા ઓળખી રાખજે. અને એ જો વાંકા વળે તો તારે સમજી જવું કે પથ્થરો લઈને તને મારવાના છે, ત્યાંથી ઉડી જવું. ત્યારે પેલા કાગડીના બચ્ચાએ કહ્યું કે મમ્મી મમ્મી, એ વાંકો વળે તો ખબર પડે, પણ ખિસ્સામાં લઈને આગળથી આવ્યો હોય તો શું કરવું? કાગડીએ કહ્યું, બેટા હવે તને કશું બ્રહ્મજ્ઞાન આપવાનું બાકી નથી, તું બધું શીખીને જ આવ્યો છે. આ કંઈ શીખવાડવું પડે એવું છે? એક મોટો રોગ લાગુ પડ્યો છે ભગવાન થઈ બની બેઠવાનો. ભલે તેને અત્યારે ભગવાનનો ડર ન હોય, પણ પછી તો ભૂંડા હાલ થવાના છે. જેટલી ભગવાનની દેશી નકલ લઈને ચાલે છે તે સૌથી મોટો અસુર છે. આટલી વાત તો મેં ઉપોદઘાતના રૂપમાં કહી, પણ હવે જે ઉપદ્રવીઓની વાત બાકી છે તે કહું છું. આગળની કથાનો ચાલુ પ્રસંગ છે. વૈરાગીઓ બાવાઓ ગાયકવાડ સરકારના દીવાનને કહ્યું, દીવાન પાસે આવ્યા છે, કાન ભંભેરણી કરે છે, સાચા સંતો વિશે, સત્સંગ વિશે એને ભરમાવે છે. પેલા વૈરાગી બાવાઓ દીવાન બાબા સાહેબ પાસે આવ્યા છે, હવે અમે શું કરીએ? અત્યારે તમે બધા જૂઠા પડ્યા, હવે સાચા કઈ રીતે થઈએ? તમારા હાથમાં બધી બાબત છે, તમે તો ખોટાને પણ સાચા કરો છો. ત્યારે તે સચિવે કહ્યું, આ જગતમાં છે ને ધન એ ચિંતામણી કહેવાય છે. ધન છે ને એ તો મરેલાને પણ જીવતા કરે છે, તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમારે જો ખોટાને સાચા કરવા હોય, તમારે જો મરેલાને જીવતા કરવા હોય તો ધન લાવો. ચિંતામણી છે, તમારું બધું કામ બેઠા બેઠા થઈ જશે. અને આ કળિયુગમાં શું છે, આ એક જ ચિંતામણી ચાલે છે. કઈ? પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ. છોકરા સૈયા શાલિગ્રામ, હવે પૂજા કેની કરું? પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છોકરા છૈયા શાલિગ્રામ, તો પૂજા કેની કરું? આ કળિયુગનું ચિત્ર એક કડીમાં બધું આવી ગયું. આમ જ છે ને કળિયુગમાં. તમારી જગ્યામાં ધન છે, અને સ્વામિનારાયણના સંતો તો ધનને રાખતા નથી. હવે તમારું મન જો માનતું હોય અને તમારે જો કામ કરાવવું હોય તો ધન લઈને આવો. બહુ પડ્યું, ભેગું કર્યું છે તમે. આમ કહ્યું ને પેલા વૈરાગી બાવા તો ઝપાટે બંધ ગયા, ધન લઈને આવીએ પણ ગમે એમ કહીને, હવે તો ખોટાને હાચાને હાચાને ખોટા કરાવવા છે આપણે. દૂજે દિન હિ ભયે જો જબ હિ, બીજો દિવસ થયો, આનંદ મુનિ તિહા આયે તબ હિ. આ બાજુ આનંદાનંદ સ્વામી થોડા સંતો સાથે ત્યાં પધાર્યા છે. સૌની પાસે ગીતાની પોથી બાંધેલી હતી, ભાગવતજીના પંચમ સ્કંદ અને એકાદશ સ્કંદ તેમજ વાસુદેવ મહાત્મ્ય એટલી પોથીઓ લઈને ત્યાં આવ્યા. સાથે ઝાંઝ અને મૃદંગ પણ હતા. સમસ્ત સંતોની પાસે બાલમુકુંદ અને શાલગ્રામ વિષ્ણુ પૂજામાં હતા. લશ્કરમાં જેટલા લશ્કરી જવાબદારી સંભાળતા હોય તેમને કારભારી કહેવાતા. સંતોનું સ્વરૂપ જોઈને જ સહુના મનમાં તત્કાળ અપાર આનંદ થયો. પેલા તો બાવા હતા બધા,
ઝાપટવા પડે ઘરમાં બાવા વધે ને, જે સુધારે એનું નામ સાધુ અને બગાડે એનું નામ બાવા. ભીખુદાનભાઈ ગઢવી ખરેખર બધી જગ્યાએ ઘીની આગળ પણ હવે લખવું પડે છે ચોખ્ખું ઘી અહીં મળશે. આ કળિયુગમાં મિલાવટ સૌથી વધારે મોટામાં મોટું પાપ એ છે. બધી જગ્યાએ પાપ આવી ગયું છે. ચોખામાં પણ પ્લાસ્ટિકના ચોખા, સાચા ચોખા, કોબીજમાં પણ હવે કેમિકલથી બનેલી કોબીજ અને સાચી કોબીજ, તરબૂચમાં પણ હવે ઇન્જેક્શનવાળા તરબૂચ અને ઓર્ગેનિક તરબૂચ, એમ સાધુમાં પણ હવે ઓર્ગેનિક સાધુ. અને કેવી રીતે આ સત્ય અને અસત્યને ઓળખવું, અસમભૂત કેવી રીતે ઓળખવું? એક કોયલડીને કાગરે હે રંગે રૂપે એક છે જી, કેમ ઓળખવા? એ હારે તે તો બોલી થકે ઓળખાય રે. વચનામૃતમાં મહારાજ એમ કહે, છ મહિના સાથે રહે ને, સૂતા જાગતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં જોવે ને, ત્યારે ખબર પડે આ સાચા કે ખોટા. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે, ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો. નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ જ કહ્યું, આપણા શાસ્ત્રોમાં એ જ કહેવામાં આવ્યું. માટે જૂની કહેવત છે, ડોબું લેવું તો દોઈને અને ગુરુ કરવા તો જોઈને. અને એકવાર એ સંતની સાથે રહ્યા હોય, ચાર પાંચ મહિના સુધી જોયા હોય, આપણે અનેક વખત એની સાધુતાના દર્શન કર્યા હોય, પછી આપણે વિશ્વાસની ગાંઠ વાળી લેવી. પછી રોજ સવાર બપોર સાંજ એક્ઝામ ચાલુ ન રાખવી આખી જિંદગી, તોય પ્રોબ્લેમ થાય. પછી શ્રદ્ધા ને વિશ્વાસ એવા બાંધી દેવા, પછી સોપી તેને મન પ્રાણ તે વાળે તેમ વળો. નિષ્કુળાનંદ સ્વામી કહે, પછી એને મન અને પ્રાણ સોપી દેવા. સાચા સાધુના વર્તન જોયા, જોતાની સાથે કારભારી હતા, બધાના મનમાં આનંદ થયો. પરસ્પર તે બધા લોકો બોલવા લાગ્યા, આવા સંત આપણે ક્યારેય દેખ્યા નથી. પૂજ્યપાદ ગુરુજીની મેં હમણાં જ તમને વાત કરી, ઋષિકેશમાં હતા, ગંગાજીના કિનારે અનુષ્ઠાન ચાલતું હતું, એક મહિના સુધી રોકાયા હતા. સવારે વહેલા શરૂ થાય, મોડી રાત સુધી ભજન ભક્તિ આખો દિવસ ચાલે, ધારણા પારણા વ્રત ચાલે, દિવ્ય દર્શન કરવા સંતો ભક્તો આવે. અને એમાં ભૈલુભાઈ જેની મેં હમણાં વાત કરી, આસિદ્ધ ભગત સાક્ષી છે. સંત પ્રત્યે જેને ભાવ પૂરો થઈ ગયો છે, સત્સંગથી જે થોડા દૂર થઈ ગયા છે, પણ એક સાચા સંતના દર્શન કર્યા, એના વર્તનના દર્શન કર્યા, એની વાણીનું શ્રવણ કર્યું, દસ દિવસ જોયું, અને દસ દિવસ પછી એના મનમાં નક્કી થઈ ગયું કે સાચા સંત આને કહેવાય. સાધુને જોયા, કારભારીઓ કહેવા લાગ્યા, આવા સાધુ ક્યારેય જોયા નથી. બાબા સાહેબ દીવાને સંતોને એકદમ સરળ જાણ્યા, તેથી તેમણે ઘણા હેતથી લશ્કરી છાવણી પાસે ઉતારો કરાવ્યો. તેણે લશ્કરી મોદીખાનું હતું તેની સંતોને ચિઠ્ઠી કરાવી આપી, સંતો જ્યાં સુધી લશ્કરની પાસે રહે ત્યાં સુધી કાચું સીધું આપવું, તેમાં પણ સારું અને પવિત્ર અન્ન આપવું, તેમાં ક્યારેય કોઈ જાતની કસર રાખવી નહીં. અને વળી સંતોને પણ કહ્યું, જ્યાં સુધી તમારી ખુશી હોય ત્યાં સુધી સુખેથી લશ્કરની છાવણીમાં રહો, તમારા સંપ્રદાયને ઉખેડી નાખવા માટે અહીંયા અપાર વૈરાગ્યો આવ્યા છે. અમે તેમને કહ્યું છે, તમે જો ધન લઈ આવો તો આ નવા મતને ઉડાવી દેશું. તમે સંતો ભલે આજે અહીં આવ્યા, પણ અમારે તો ધનનું કામ છે. હવે આ જો કેવો છે, ખલનાયક છે, જેવું છે એવું બધું એણે કહી દીધું. દુષ્ટ માણસ ખરેખર અતિ દુષ્ટ હોય છે. કહેવાય છે ને, કૂતરાની પૂંછડી ગમે એટલી મહેનત કરો તો પણ. આ કહેવત ખબર નહીં કોણે શોધી છે, પણ જેણે શોધી છે ને એણે પૂંછડી હજી સુધી સીધી નથી કરી. હા, કૂતરાની પૂંછડી આપણે જો, બીજી કોઈ પૂંછડી નહીં, આપણા સ્વભાવરૂપી પૂંછડીઓ. માણસ ગામ બદલે, ગાડી બદલે, કપડાં બદલે, ઘર બદલે, ઘરવાળા બદલે, બધું બદલે છે, પણ સ્વભાવ બદલતા નથી, એટલે સુખી નથી થતા. સુખી થવા માટેની મોટામાં મોટી ચાવી કઈ છે?
વાણી કાસુર સુધારેલો, બસ હો ગયા ભજન, સમતા કા અંજન આંજલો, બસ હો ગયા ભજન. જે સ્વભાવ સુધારતા શીખી જાય છે ને, એના જેવા જગતમાં કોઈ સુખી નથી. સ્વભાવને સુધારતા શીખીએ. કેવી સરસ વાત આવી લો. આ પાછો દુષ્ટ માણસ છે, મહાદુષ્ટ છે, એણે કહ્યું ભાઈ તમે ભલે આવ્યા પણ અમારે તો પૈસાની જરૂર છે, જે પૈસા આપશે એનું કામ થાય છે ને, જે નહીં આપે એનું કામ નહીં થાય. તમારો મત ઉખેડી નાખવા માટે બધા વૈરાગ્યો આવ્યા હતા, હાથ કપાયેલા ખાખીને સાથે લાવ્યા હતા. તેમણે બધું તૂત તમારા ઉપર નાખ્યું છે અને વિપ્રોને ભેખધારીને જે દંડ કરવો તે તો જગતમાં મસ્કરી જેવું ગણાય. અમારા રાજ્યમાં એવા દંડની રીત નથી, માટે હે સંતો તમને અમે કોઈ દંડ કરવાના નથી. અને તે ભેખધારીઓ તો હવે ખાલી અમારી પાસે ધન આપવા માટે આવ્યા હતા એમ જ જાણવું રહ્યું. ચિંતા ન કરતા, અમે એના પૈસા લઈ લેશું, એને ખંખેરી નાખશું અને તમને પણ દંડ નહીં કરીએ, તમને બચાવી લઈશું. ત્યારે આનંદાનંદ સ્વામીએ કહ્યું, વિપ્રને ભેખધારી જે પોતાનો ધર્મ પાળતા હોય તે દંડ કરવાને લાયક ન ગણાય, તેમજ તેમના શરીર ઉપર જે તાડન કરવું કે પ્રહાર કરવો તેમાં તો મોટો દોષ છે. વિપ્રને ભેખધારી તેઓ કોઈ પોતપોતાના ધર્મ પાળતા નથી, એનો ધર્મ તો લોકોનું ધન હરણ કરવાનો છે, જે નથી પાળતા એ લોકો એવા છે. જે વિપ્ર અને ભેખધારી નિર્દોષ હોય અને તેના ઉપર જો દોષ નાખવામાં આવે તો યમરાજ તેના ઉપર નિર્દય થઈને ક્રોધ કરે છે. આનંદાનંદ સ્વામીએ જ્યારે આવી વાત કહી તે સાંભળીને સુબો મનમાં ખુશ થયો, આ સાધુ સાચી વાત કહે છે એવું બોલીને તે મનમાં પ્રસન્ન થયો. સુબાને નીતિના ઉપર ભાવ હતો, અનિતિ ઉપર તો ઝેર વરસાવતો હતો. અનિતિની વાતને તો કાનથી સાંભળતાની સાથે તત્કાળ અનિતિવાળાને બેહાલ કરી દેતો હતો. જેટલા ગામધણી ગરાસિયા હતા તે બધાને સુબા બાબા સાહેબ પોતાને વશ વર્તાવતા હતા. આ વડોદરાના બાબા રાવની વાત નિષ્કામ સ્વામીએ તમને આગળ પણ કરી છે. એવો માથા ભારે ઉદંડ માણસ હતો, આખું ગાયકવાડ રાજ્ય એ જ ચલાવતો હતો. રાજા મહારાજાઓ તો વૈભવમાં વિલાસમાં રાચ્યા પાચ્યા રહેતા. આણે દિગ્વિજય કરવા માટે બકરી મોકલેલી, ખબર છે ને તમને? ભગવાન રામચંદ્રજીએ દિગ્વિજય કર્યો, આખી પૃથ્વીનો વિજય, ત્યારે ઘોડો મોકલેલો. ઘોડાના મસ્તક ઉપર સોનાનું પતરું બાંધ્યું હોય કે અયોધ્યાથી અયોધ્યાના રાજા, એમણે આ ઘોડો મોકલ્યો છે, માટે આ ઘોડાને રાજા જેટલું સન્માન આપવામાં આવે, અને જો નહીં આપો તો રાજા ચડાઈ કરશે, યુદ્ધ માટે તૈયારી રાખજો. રાજાનું સન્માન થાય એવું ઘોડાનું સન્માન ગામોગામ થતું. આ બાબા રાવે આ ખેલ કર્યો, બકરી મોકલી, સોનાનું પતરું માથે બાંધ્યું અને ગામોગામ જાય સૈનિકો જોડે, અને બકરીના માથે પેલો લેખ કરેલો એ વાંચે, ગામોગામ રાજા મહારાજાઓ આ બકરીને ગાયકવાડ જેટલું સન્માન આપતા હતા. બોલો, કોની બકરી હતી? બાબા સાહેબની બકરી. એ બાબા સાહેબ જે અન્યાયથી હોય તે તો તેમનાથી થરથર ધ્રુજતા, મોટા મોટા રાજા મહારાજાઓ એનાથી બીતા. બાબા સાહેબ ન્યાયવાળાનું નામ ક્યારે લેતા નહીં. જો સચિવ ને તેમનું મનમાન્યું ધાર્યું હોય તેટલું ધન મળી જાય તો ન્યાયને પણ અન્યાય કરી દેતા. જો પૈસા આપો તો બધું જ કામ થઈ જાય. કેમ જે ન્યાય તેના મુખમાં જ રહ્યો હતો, હુકમ અને બળ બંને તેની પાસે હતા, બીજા મનુષ્ય માત્ર પરાધીન હતા. માણસ જે જે દેશમાં જઈને રહે તેને રાજાને આધીન થઈને જ રહેવું પડે. વર્ણાશ્રમમાં જે મનુષ્ય રહ્યા છે તે બધાની માથે રાજા ગણાય છે. જે રાજા આગળ છળ કપટ કરીને વર્તન કરે તો રાજા તેને ક્ષણવારમાં બેહાલ કરી શકે છે. પરમેશ્વર તો મોટા ભૂપના પણ ભૂપ છે, અનંત બ્રહ્માંડો તેમના રોમકૂપમાં છે, બધું તેમનું ધાર્યું થાય છે, ક્યારેય તે બાબતમાં કાંઈ ખોટું હોતું જ નથી. મોટા મોટા દેવતાઓ કહેવાય છે તેઓ પણ પરમેશ્વરને આધીન વર્તે છે. બધા રાજા માત્ર પણ પરમેશ્વરને આધીન છે. જ્યારે ભગવાન મનુષ્ય રૂપે હોય ત્યારે જે રાજા અજ્ઞાનને લીધે વારે વારે તેમનો અપરાધ કરે તો પણ પરમેશ્વર તેને બાળકના જેવો અજ્ઞાની માનીને તેના દોષને ગણતા નથી. ક્યાં ભગવાન અને ક્યાં રાજા? તે રાજાનું જોર તો કીડી જેવું ગણાય. તેઓ તો મનુષ્યકાર્ય હોવાથી મનુષ્યની રીતે ચાલે છે, તેથી ભગવાન કીડી જેવા જીવની ઉપર શા માટે રોષ કરે, ક્રોધ કરે?
ભગવાન જ્યારે આ લોકમાં મનુષ્ય આકારે પ્રગટ થાય છે ત્યારે મનુષ્યની રીતે વર્તે છે, એટલે ભગવાન અજ્ઞાની જીવો ઉપર પણ રોષ નથી કરતા, ક્રોધ નથી કરતા, એના અપમાનને સહન કરે છે. હવે આવા રાજા મહારાજાઓ મચ્છરિયા જેવા અને ભગવાનની સામે થયા છે. લો, સત્સંગના મૂળ ઉખેડી દેવા માટે કટિબદ્ધ થયા છે. પરમાત્મા સમર્થ હોવા છતાં બધું સહન કરે છે. આ ભગવાનની કાયમની રીત છે. સમર્થ હોય કરે સહન, હરિ કી હે હરિત. સમર્થ હોવા છતાં સહન કરે છે, આ ભગવાનની રીત છે, આ મોટા સંતોની રીત છે, આ માતા પિતાની રીત છે. આ જગતમાં જે શ્રેષ્ઠ માણસો કહેવાય છે બધાની આ રીત છે. માતા પિતા દીકરાનું સહન ન કરે તો કેટલા દીકરા મોટા થઈ શકે? ભીખુ દાદા, સાચા સદગુરુ શિષ્યના સ્વભાવને સહન ન કરે તો કેટલા શિષ્યનું કલ્યાણ થાય? બોલો. અને અજ્ઞાની અને પામર જીવ એના અપરાધોને ભગવાન જો સહન ન કરે તો આ દુનિયામાં કેટલા માણસ જીવી શકે? એકવાર બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે રમૂજ કરી કે મહારાજ, આ ભગવાન થાય ને એને બહુ મજા હોય. હા, મોટી ગાદી ઉપર બેસવાનું, કશું કરવાનું નહીં, ઊભા થાય તો ખેંચી બીજા પાછળવાળા ઉપાડી લે, મહારાજ તમને ખેંચનો ભાર લાગવો જોઈએ નહીં. બ્રહ્માનંદ સ્વામી રમૂજી હતા ને, મહારાજે કહ્યું, સ્વામી અમે તો આ ભગવાનપણાથી થાકી ગયા છીએ, જો કોઈ તૈયાર થાય ને તો અમારે હોપી દેવું છે. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ જો ગાદી ખાલી કરો તો લાઈન લાંબી છે, આમાં એટલી બધી અરજી આવશે ને. મહારાજ કે, સ્વામી હવે બીજાને આપણે ક્યાં શોધો, તમારે થવું છે. સ્વામી કે, જગ્યા ખાલી કરો તો આપણે તૈયાર. મહારાજ કહે, સ્વામી અમે તમને છે ને થોડી વાર ભગવાનપણું બધું આપી દઈએ છીએ, અમારા જેવું ઐશ્વર્ય, અમારા જેવું અંતર્યામીપણું, અમારા જેવું ત્રણે ત્રણ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન બધું આપી દઈએ, આવો બેસી જાઓ, અમે આરામ કરવા જઈએ. મહારાજે આપ્યું. મહારાજ તો આરામ કરવા ગયા, સ્વામી ઢોલિયા ઉપર બેસી ગયા, અને મોટું શરીર એટલે શોભે પણ બરાબર, આમ ઢોલિયા ઉપર જામી ગયા સ્વામી, હા સેટ થઈ ગયા. અને આ બાજુ તો મહારાજે ત્રિકાળ જ્ઞાન આપેલું, આખા બ્રહ્માંડમાં શું શું કરે છે લોકો. કોઈ ગાયોને કાપે છે, કોઈ અત્યાચાર કરે છે, કોઈ અનાચાર કરે છે, કોઈ દુષ્ટાચાર કરે છે, ચારે બાજુ પાપ ચાલે છે. બ્રહ્માનંદ સ્વામી તો ત્રાસી ગયા. સ્વામી જોયો થોડા માણસોને, નક્કી કર્યું કે આ બધાને ખાવાનું બંધ કરી દો, અને ચારે બાજુ પાપ ચાલુ. અકળાઈ ગયા, મહારાજ પાસે દોડતા દોડતા ગયા. મહારાજને કે, મહારાજ આવી દુનિયાને તમે જીવાડો છો? મહારાજ કે, કેમ સ્વામી કેમ? અરે મહારાજ, જો આ પ્રલય કરવાનું હોય ને તો મને સોંપો, આ લોકોને જીવાડવાનું મને ફાવે? ગાયોને કાપે છે, નિર્દોષ માણસોને મારે છે, દુનિયામાં તો જાજુ આવું જ ચાલે છે ને. હવે આજે ઠાકોરજી કદાચ આપણને આમ ત્રિકાળ જ્ઞાન આપી દીધું હોય તો શું થાય? હસમુખભાઈ, સૌથી પહેલાં તો આપણે જ દવા પીવી પડે. ભગવાનની દયા તો તમે જુઓ, આટલા દુષ્ટ માણસો છે, દુષ્ટતા કરે છે, છતાં બધા ઉપર ભગવાન દયા કરે છે, છે કે નહીં? સાંભળો, સમર્થ હોય કરે સહન, હરિ કી હે યહ રીત સદા. ભગવાન સમર્થ હોવા છતાં સહન કરે છે, આ સદા માટે શ્રીહરિની રીત ચાલી આવે છે, કાયમ માટે ભગવાનની આ રીત છે. જો ભગવાન અપ્રસન્ન થઈ જાય, એટલે કે કોઈ ઉપર ક્રોધ કરે, તો પછી બ્રહ્માજી જેવા મોટા દેવનું પણ કંઈ લાગે નહીં, તો બીજા જીવની તો ત્યાં વાત શું કરવું, કોઈ બચે નહીં. ભગવાનની એક જ રોમ જેટલી શક્તિ તો અનંત કોટી બ્રહ્માંડોનો પણ સંપૂર્ણ પ્રલય કરી નાખે એવા એ પરમેશ્વર સમર્થ છે, એટલે ભગવાન ક્રોધ નથી કરતા. ભગવાન તો એમ ઈચ્છે, કોઈ પણ રીતે મારે જીવનું રૂડું કરવું છે, એન કેન પ્રકારે જીવ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સુધરશે, સુધરશે ને મૂર્તિમાં જોડાશે, જોડાશે ને સડો સત્સંગમાં વળશે, તો એનું કલ્યાણ થશે અને મહાસુખને પામશે. અને કદાચ જો એવું નહીં કરે તો એના કર્મ એને હિસાબ, એનો ફળ ભોગવશે. આ જગતમાં કર્મને આધારે બધું ચક્ર ચાલી રહ્યું છે. ભગવાન તો જેના જેવા કર્મ એ પ્રમાણે એને ફળ આપે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં વૈરાગ્યોની સુબા પાસે ખટપટ અને સુબાએ આનંદ સ્વામીને સન્માનિત કર્યા એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.